बिलीमोरा खाते सोमनाथ मथक में एनेमिया कार्यक्रम आंगणवाड़ी आशा वर्कर सगर्भा स्त्री तेमज किशोरीओ माटे योजवामां आव्यो, जेमां नवसारी डीडीओ टीडीओ आरोग्य अधिकारी गणदेवी आईसीडीएस गणदेवी रंजन पटेल तेमज सूरतना निष्णात डॉक्टर अने अन्य महानुभाव आव्या हता। आ सेमिनार में शुरुआत की प्रार्थना दीप प्रागट्य करी नाटक करी एनेमिया विषय उपस्थित आशा वर्कर किशोरीओ ने समझ आपी हती, तेमज डीडीओ पण एनेमिया थी कई कई आडअसर थई शके छे तेवुं जणाव्यु हतुं અને ઉપસ્થિત મહિલા અને કિશોરીઓને એનેમિયા રોકવા માટે નિયમિત દવા લેવા સૂચન આપ્યું હતું। આ સેમિનારમાં આવેલ ડોક્ટરે તેમના અનુભવને આધારે થાક લાગવી, બાળકો નબળા જન્મે છે, માથું દુખવું, ખાવાની ઈચ્છા ન થાય, બધા એનેમિયાના લક્ષણો છે અને નિવારવા નિયમિત દવા લેવી, ફળદ્રુપ ખોરાક લેવા, આર્યનની ગોળીઓ લેવી વગેરે સમજાવ્યું હતું અને માસિક ધર્મ સગર્ભાને કઈ રીતે દવા ક્યારે લેવી તે સમજાવ્યું હતું। આ સેમિનારમાં આશરે 200 જેટલી આશા વર્કર આંગણવાડીની મહિલાઓ અને સગર્ભા સ્ત્રીઓ અને કિશોરીઓ આવી હતી। આમાં કાર્યક્રમ મહિલાઓ તેમજ કિશોરીઓની એનેમિયાથી દૂર રાખવા પ્રખર કરવાનો પ્રયાસ કર્યા હતા। આજે બિલીમોરા ખાતે અહીંયા સોમનાથ મંદિરના હોલમાં આઈસીડીએસ ખાતા તરફથી એક સેમિનાર યોજવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી એક ઇનોવેટિવ પાયલેટ પ્રોજેક્ટ માં ગણદેવી તાલુકાને પસંદગી કરવામાં આવેલી છે અને એમાં ઘણા બધા પ્રોગ્રામ જે છે બહેનો માટે અને આઈસીડીએસના લાભાર્થીઓ માટે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને એમાં એનિમિયા અટકાવવા માટે જે છે જે જે લેવાના છે ઇનિશિયેટિવ્સ એ એમાં સમાવેશ થયું છે। કેવી રીતે કિશોરીઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓમાં એનિમિયાને અટકાવવામાં આવે અને એ તંદુરસ્ત રહે અને સગર્ભા અને પછી ધાત્રી માતા અને બાળકને તંદુરસ્ત બાળકને જન્મ આપે એના માટે તો આજે સુરત ખાતેથી સુરતથી અમે એક નિષ્ણાંત ડૉક્ટર અમી યાજ્ઞિક જેના ખૂબ મોટું 30 વર્ષના એક્સપિરિયન્સ છે આ ક્ષેત્રમાં નિષ્ણાંત છે એમને અમને 250 જેવી એમાં બહેનો જેમાં કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ પણ હતી એમને સાથે સેમિનાર યોજવાયું અને ખૂબ સારી રીતે એમને પ્રેઝન્ટેશન એમને આપ્યું અને બંને તરફથી બહેનોને પણ એમાં પ્રશ્ન પૂછ્યા અને એને સાથે એમની વાતચીત થઈ એ માસિક ધર્મ છે એનેમિયાને કેવી રીતે અટકાવીએ કેવી રીતે તંદુરસ્ત બાળકને જન્મ આપીએ અને ખોરાક કેવી રીતે લેવાની જેનાથી લોહીના તત્વ બરાબર માત્રામાં રહે આ બધામાં ખૂબ રોચક તરીકેથી એમને આ સેમિનાર